लीलावती नेचर क्योर योगा सेंटर में आप सभी का स्वागत करती हूँ। और यहाँ पे जो पेशेंट ट्रीटमेंट के लिए आते हैं उनसे हम बात करते हैं और जानते हैं उनको यहाँ पे आके कैसा लगा है। तो मैम आपका नाम क्या है, मतलब तमारू नाम शू छे? शीला देवी धरमदास जी। शीला देवी जी ते क्या थी आव्या छो? जामनगर थी जी। जामनगर थी तमे आव्या छो अने अहीं तमे केटला दिवस थी ट्रीटमेंट लई रह्या छो? 8 दिवस थी जी। 8 दिवस तमने शू तकलीफ छे? मारा गोठन बहु दुखे छे। अच्छा, बीजी कोई तकलीफ? बीजो नहीं। तो तमे गोठन माटे अहीं शू ट्रीटमेंट करावी छे? गोठन नी तकलीफ, गोठन नी करावी छे। तो पोटली नी करावी, अने वाला दीवार वाला जी ए करावी जी। पछी कायम माटे वाला जे छे जी ફ્રીમાં એ ગોઠણની કરે છે જી, પણ તમને આજે હા ગોઠણની જે તમે ટ્રીટમેન્ટ અહીંયા લીધી છે એમાં તમને કેવો અત્યારે તમારા ગોઠણમાં કેવો લાગી રહ્યું છે? સારું લાગે છે? ફાયદો છે તમે એટલે ચાલવામાં તકલીફ હતી એમાં કેટલી રાહત લાગી રહી છે? આજ થોડી રાહત લાગી છે જી, હજી તો દુખાવો છે હજી જી, એટલે ધીરે ધીરે થઈ જાય જી 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 જી। તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, અને આવી જ રીતે આ સેન્ટરની મુલાકાત રહેતા રહો અને તમારા સ્વાસ્થ્યને એકદમ સારું થઈ જાય એવી શુભકામના સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા। નમસ્કાર, આપણે મળી રહ્યા છે બીજા પેશન્ટ જે લીલાવતી નેચર ક્યોર રિસર્ચ યોગા સેન્ટરમાં અહીં આવ્યા છે અને ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે એવા આપણે પેશન્ટને મળીએ। આપનું નામ સર? ધરમદાસ જેઠાનંદ ગલાની જી। સર આપ ક્યાંથી આવ્યા છો? જામનગરથી જી। અને આપ શું કરો છો? રાજપાટનું કામ છે, ફેસ્ત્રીમાં, ઉદ્યોગનગરમાં જી, મતલબ બિઝનેસમેન છો? હા જી, હા જી જી। અને અહીંયા તમે જે ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા છો તો શું તમને કોઈ તકલીફ છે? મને તો એટલી બધી તકલીફ, એસિડિટીની તકલીફ હતી જી, ગેસની તકલીફ હતી જી, એ પણ આસ્તે આસ્તે ટ્રીટમેન્ટ ડૉક્ટર સાહેબે મને લખી દીધી એ પ્રમાણે કરાવી છે મેં, તો એનાથી ફાયદો છે ઘણો જી। આની પહેલાં પણ અમે 4 મહિના પહેલાં આવ્યા હતા, મિસિસને પણ ગોઠણ દુખાવો હતો એમાં ફેર પડી ગયો એને, પહેલાં તો શું હતો બાથરૂમ, ત્યાં રૂમમાંથી બાથરૂમ સુધી નહોતા જઈ શકતા એમ જી, એટલે ટેકાથી પલંગના ટેકાથી દિવાલની ટેકાથી બાથરૂમમાં જતા હતા, એ આસ્તે ત્યાંથી આવ્યા ત્યાર પછી ફેર પડી ગયો અને હવે એમને હાલે છે, અને અત્યારે કોઈ પણ ત્યાં કોઈના ટેકા વગર કે સાથ સહકાર વગર થોડો ઘણો વોકિંગ કરે છે એમ, એટલે પહેલાં કરતાં ઘણો ફેર પડ્યો છે જી। એટલે જે અત્યારે ઘણા લોકોને ઘૂંટણના જ પ્રોબ્લેમની તકલીફ હોય છે અને તમારું એવું માનવું છે કે અહીંયા આ સેન્ટરમાં આવ્યા પછી એમને ઘણી રાહત છે, નેચરલ ટ્રીટમેન્ટ કરવાથી નેચરલ જે પણ અહીંયા સુવિધાઓ આપવામાં આવી રહી છે, જે પણ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમાં એમને ઘણી ફાયદો છે અને રાહત છે જી। આપ પહેલાં કોઈ એલોપેથી દવા લેતા હતા કે કોઈ એસિડિટી માટે આપને કોઈ ટ્રીટમેન્ટ કરાવી હતી કે આપ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છો? બીજી વખત આવ્યા છે જી। કોઈના રેફરન્સથી આવ્યા આપ? ના, વચ્ચેમાં પેપરમાં એડ આવી હતી પછી જોઈને પછી અમે આવ્યા જી જી। તો તમારો અનુભવ શું કે છે, તમને કેવું લાગ્યું અહીંયા? અહીંયા તો મને બહુ સારામાં સારું લાગે છે અને પરિવારની જેમ લાગે છે, ડૉક્ટર સાહેબ ગરિમાબેન ડૉક્ટર હતા, મિસિસના અને રાવળ સાહેબ ડૉક્ટર હતા, એ લોકોના ટ્રીટમેન્ટથી એની મેં સજેશનથી આ લોકો ટ્રીટમેન્ટ કરે છે અને સહકાર આપે છે અને પરિવાર જેવું રહીએ છે, બધે પ્રેમથી અમને જે ટ્રીટમેન્ટ થાય છે થેરાપી આપે છે, સારામાં સારું રમણીકભાઈ શાહ છે એ પણ અમારે વડીલ છે એવી રીતે બધાનું અમારું ધ્યાન નાખે છે, આવી છે તો પરિવારને જેવું રહીએ, અમને કોઈ પણ જાતની તકલીફ નથી અને અમે તો અમે નક્કી કર્યું કે 3-3 મહિના અમે આવશું અહીંયા જી, ફાઇનલ કર્યું છે। ખૂબ જ સારી વાત કહેવાય જી। તો ધરમદાસજી તમે અહીંયા આવ્યા છો અને આ જે નેચરલ હેલ્ધી વાતાવરણ છે અહીંયા, જે આટલા બધા મોટા વિસ્તારની અંદર જે પૂરી ગ્રીનરી મને દેખાઈ રહી છે, તો એમાં તમને ઘર અને અહીંયા તમને કેવું લાગી રહ્યું છે? ઘર કરતાં અહીંયા કેવું લાગે છે? ઘરનું વાતાવરણ અલગ છે, અહીંયાનું વાતાવરણ અલગ છે જી, ત્યાંથી અહીંયા આપણે જે મેઇન જે શરીરનો છે ફેફસા મજબૂત થવા જોઈએ, શુદ્ધ ઓક્સિજન લઈએ છીએ એટલે ફેફસા મજબૂત થાય, નિરોગી રહીએ, આમાં ઇમ્યુનિટી વધે અને એના પર છે આપણે તંદુરસ્તી જળવાઈ રહીએ, અત્યારે મેઇન તો હજી અત્યારે તંદુરસ્તીને મહત્ત્વ વધારે અપાય છે ઇમ્યુનિટીના હિસાબે, આ કોરોનાના હિસાબે, એટલે મેઇન ફેફસા મજબૂત હોવા જોઈએ, કિડની લીવર મજબૂત હોવા જોઈએ, અહીંયા આ ગ્રીનરી છે એમાં જ થાય, બાકી ત્યાં શહેરમાં સિટીમાં ન થાય એટલા બધા એમ જી, તો અહીંયા આવવું જરૂરી છે એમ જી। અહીંયા જે રહેવાની સગવડ છે અને જે ખાવાનું આપવામાં આવે છે એ તમને એનું એ કેવું લાગ્યું? એ ડાયટના હિસાબે એ લોકો ડૉક્ટર સાહેબ નક્કી કરી દે છે, ડાયટના હિસાબે એ લેવું જોઈએ અને એમાં અમને સંતોષ છે જી। અને રહેવાની જે તમે સગવડ છે અહીંયા રહેવા માટે પણ ઘણી બધી સુવિધા છે જી, તો એ કેવી છે?
હા તો એ પણ સારી છે. અમારે જેવી રીતે ઘરમાં રહીએ છીએ એવી રીતે જ બધે છે, અને બધે જે સ્ટાફ છે બધે એ લોકો અમારે સાર સંભાળ લઈએ છે એમ. એટલે મેઇન તો એ છે, અમારી જે ફેસિલિટી જોઈ જાય અને અમારે ત્યાં સાર સંભાળ લઈએ એ બરાબર ઘણું છે. બાકી રૂમ સારો હોય અને કોઈ લેવાનું ને કોઈ બરોબર ન હોય તો એનું કોઈ મજા મતલબ નથી એમ. જી જી, બધી પરિવાર જેમ જ રહીએ છીએ એમ. જી, તો ધરમદાસજી તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે તમે અમારા સેન્ટરની મુલાકાત લેતા રહેજો, અને જરૂર અમારું ફીડબેક એટલે કે જરૂર અમારા સેન્ટર વિશે તમે બીજા લોકોને પણ કહી શકો છો, અને જરૂરથી ફરીથી પાછા આવશો એવી આશા રાખીશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.